નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ ત્રણ ના ગુજરાતી વિષયની ન્યૂઝ અધ્યયન પોથી લર્નિંગ લોસ બ્રિજ કોર્સમાં પાઠ ત્રણ હું પતંગિયું મારા પેલુંનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આપણે આ ચેનલ પર ધોરણ ત્રણના બધા જ વિષયના બધા જ પાઠની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આ બધા સોલ્યુશન વોટ્સએપ પર મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂર જોડાઈ જજો તો જોઈએ પ્રશ્ન એક હું બનાવું અને લખું તો જોઈએ રંગબેરંગી કાગળના ટુકડા ચોંટાડીને એક પતંગિયું બનાવો અને તે પતંગિયાની વાત લખો તો અહીં તમને એક પતંગિયાનું ચિત્ર આપેલું છે તો એના વિશે વાત લખવાની છે તો ઉદાહરણ તરીકે હું છું બહેન ભાઈ નું પતંગિયું મારી પાંખો તો જોઈએ મારી પાંખો રંગબેરંગી છે હું તો બગીચામાં જઈ પહોંચ્યું બગીચાના સુંદર ફૂલો પર બેસીને રસ ચૂચીને મજા માણી ભાઈ બહેન તો મારી સામે ધારી ધારીને જુએ કોઈ રડશો નહીં અડશો નહીં ભાઈ બોલતો જાય એવું નાનું અને નમણું અને મીઠડું મજાનું છે પતંગિયું ત્યારબાદ છે પ્રશ્ન બે હું વાંચીને લખું પ્યારા પીલ્લું વાર્તા પાના નંબર ચોત્રીસ પર આપેલા વાક્યો વાંચીને પ્રશ્નનો જવાબ લખો તો જોઈએ પેલું આ પાનામાં કોની કોની વાત લખેલી છે જવાબમાં આવશે આ પાનામાં પીલું દ્વિજની અને ઈવાની વાત લખેલી છે બીજું ઈવાએ દ્વિજને ચિંતા કરવાની કેમ ના પાડી જવાબમાં આવશે ઈવાએ દ્વિજને ચિંતા કરવાની ના પાડી અને કહ્યું એ તો મોટો થઈ રહ્યો છે બસ થોડા દિવસ રાહ જોવો પછી જો જાદુ થશે ત્યારબાદ છે ત્રીજું ઈવા ખોખાને બગીચામાં લઈ આવી કારણ કે જવાબમાં આવશે કોશેટો જરા જરા હલતો હતો ત્યારબાદ છે ચોથું તમે પતંગિયું બનેલા પિલ્લુને અવા આવજે સિવાય બીજું શું કહેશો જવાબમાં આવશે તમે પતંગિયું બનેલા પિલ્લુને આવજે સિવાય બીજું બાય બાય કહીશું ત્યારબાદ પાંચમું મોં ખુલ્લું રહી જવું એટલે શું જવાબમાં આવશે નવાઈ લાગવી ત્યારબાદ છઠ્ઠું પીલું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યાર સુધીમાં તે શું શું બન્યું જવાબમાં આવશે પીલું ઈયળમાંથી માંથી પતંગિયું બન્યું ત્યાર સુધીમાં તે કોશેટો બન્યું સાતમું પાના નંબર ચોત્રીસ પરથી નરમનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો તો જવાબમાં આવશે નરમ એટલે કડક ત્યારબાદ આઠમું પાંદડું સમાનાર્થી શબ્દ શોધીને લખો તો પાંદડું એટલે પર્ણ અને પાન ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ જોડકા જોડો અવિભાગમાં છે ફરકવું તો આવશે હલવું બીજું છે મરકવું તો હસવું ચાલવું એટલે પકડવું અને ઘૂમવું તો ફરવું ત્યારબાદ છે પ્રશ્ન ચાર હું ગાવ હું લખું પાના નંબર પરનું ગીત ગાઓ અને પ્રશ્નના જવાબ લખો પેલું તમને રિસેસમાં શું કરવાની મજા આવે તે લખો જવાબમાં આવશે મને રિસેસમાં નાસ્તો કરીને મારા મિત્રો સાથે વાત કરવી ગમે અને ક્યારેક મેદાન પર જઈને હું અને મારા મિત્રો પકડ દાવ રમીએ છીએ ત્યારબાદ છે બીજું કવિતામાં કહ્યું છે તે સિવાય બીજું શું શું કરી શકાય તે લખો અમે વનમાં પાન થઈને ઉડી રહ્યા અમે વાદળ થઈને સૂર્ય સાથે રમી રહ્યા અમે દરિયામાં મોજા બની ઉછળી રહ્યા અમે પંખીના કલરોની સાથે મલકી રહ્યા ત્યારબાદ છે ત્રીજું ગીતમાંથી આકાશનો સમાનાર્થી શબ્દ શોધીને લખો તો જોઈએ ગગન અને આભ ચોથું આ ગીતના કવિનું નામ લખો તો એમાં આવશે સુરેશ દલાલ ત્યારબાદ પાંચમું બાગમાં ફૂલ છોડ ઉગાડનારને માટે ગીતમાં વપરાયેલો શબ્દ તો આવશે માળી ત્યારબાદ છે પ્રશ્ન પાંચ હું વિચારીને લખું નીચેનો ફકરો વાંચો લીટી દોરેલા શબ્દોની જગ્યાએ નીચે આપેલા કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખો એક શબ્દ એકથી વધારે વખત પસંદ કરી શકાશે તો જોઈએ ફકરો તમને અહીં આપેલો છે એ તમારે જુદા જુદા શબ્દ મૂકીને લખવાનો રહેશે આ પ્રમાણે તો જોઈએ તાંટને એક ભમરડો મળ્યો તેણે ભમરડાને દફતરમાં મૂક્યો તાંટે તેની બહેન ટીટુને ભમરડો બતાવ્યો ટીટુએ ભમરડો તેના હાથમાં લીધો ભમરડો તેના હાથમાંથી સરકીને તાંટના પગ પાસે પડ્યો તાંટે તેને કહ્યું ટીટુ બંનેના પગ બચી ગયા ત્યારબાદ છે પ્રશ્ન છ હું વિચારીને લખું નીચે આપેલા પ્રશ્નોનો વાંચી તેના જવાબ કોઠામાંથી શોધીને લખો તો અહીં તમને કોઠો આપેલો છે ઉદાહરણ તરીકે ગંદુ માથું મારું ઘર મારું નામ તો એક જ અક્ષર તો એમાં આવશે જુ પેલું ચોમાસામાં દેવા દેખા દઉં પાણી દેખી કુદકા ખાઉં તો એમાં આવશે બીજું ઝાડની ઉપર ઉપર નીચે મારું આટા મારી પીઠ બે છે પટ્ટા તો એમાં આવશે ખિસકોલી ત્રીજું વાઘની હું માસી છું દૂધ દહીંની પ્યાસી છું તો એમાં આવશે બિલાડી ચોથું તમારું ઘર એ જ મારું ઘર દિવાલ ઉપર આટા મારું ઇધર ઉધર તો એમાં આવશે ગરોળી પાંચમું કોશેટોમાંથી નીકળું બહાર જાણે હું તો રંગોની કુહાર તો એમાં આવશે પતંગિયું છઠ્ઠું ખૂણે ખાતરે હું રાતે બહાર નીકળું આખા ઘરમાં મારું જ રાજ હું છું ગંદો બંદો તો એમાં આવશે વંદો સાતમો ફળ હોય કે શાકભાજી ખાઈને થાવ તાજી તાજી તો એમાં આવશે ઈયળ હવે છે પ્રશ્ન સાત હું ઓળખીને લખું તો એમાં તમારે શબ્દ લખવાના રહેશે અધર ચંદ્ર વિદ્યાર્થી ખિસકોલી રુદ્ર અને પ્રઘાત ત્યારબાદ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયો તમારા મિત્રોને જરૂર શેર કરજો